Mike, no. कैमून रंग जो होय चंद्र पांचम स्थान है वृषभ राशि आजू बाजू के ग्रह तो इनो उपाय तमे ले सको कोई उपाय केंद्र में એટલે શું થાય એટલે દરિદ્રતા ચંદ્ર એકલા રહી ગયા આજુ બાજુ મારા પોતાનામાં જ છે બેન તો કઈ નો ઉપાય હું કઈ કરતો જ નથી તો અરે બીજું રાહુ ની દશા ચાલતી હોય કન્યાનો રાહુ છે તો એનો ઉપાય રાહુ ની દશા માટે તમારે બહુ સજાગ રહેવા રાહુ ની દશા તમને ગમે ત્યારે તકલીફ આપી શકે બરાબર રાહુ ની દશામાં ખાસ કરીને શિશુ નારિયેળ જવ આવી વસ્તુઓ ઓવારીને વહાવાની રાખો બહુ જ લેટેસ્ટ દાખલો છે અશુભ જરા જરા ઉભા થઈ જાઓ આવ્યા જ મેજબેન નથી તમારા પડોશી છે એમના દીકરાનો હમણાં જ એક્સિડન્ટ થયો 16 તારીખ 16 ની રાત રાહુ ની દશા 12 તારીખે શરૂ થઈ 16મી એક્સિડન્ટ થયો એમના અંદર ચિંતા બધા પણ હતા ચેતવેલા બધું જ હતું બધું જ કમ્પ્લીટ પણ થોડુંક ધ્યાન ઓછું થયું ને એમાં એમને જે નુકસાન ભોગવવાનું આવ્યું બહુ મોટું નુકસાન બરાબર એમના દીકરાના મિસિસ તો સ્પોટ પર જ એક્સપાયર થઈ ગયા ને દીકરાને લગભગ 2-2.5 મહિના જેવું તો એમને 2 મહિના પાકા મને હોસ્પિટલમાં રહેવું પડ્યું ને હું એમ નથી કહેતો કે ભાઈ મારા જ ઉપાયથી સારું થયું ડાક્ટરોની મહેનત પણ મને પૂરેપૂરો ખ્યાલ હતો કે 8 તારીખે શરૂ થઈ દશા રાહુના ઉપાય પછી આજે ભાઈ ઘણું સારું છે ઘણું સારું છે લગભગ 90% અમે લોકોએ રિકવરામાં કરી દીધું 90% સુધાર આવી ગયો છે પણ આજે શું થયું કે પેલું અમાર સચિને મહાદેવના દર્શન કરવા ગયા ને એટલે થોડું ચાલ્યા એટલે થોડો શ્રમ લાગ્યો હા મેં કીધું છે ને પણ તમને મેં આપી છે તારીખ 7 ત્યાં સુધી કઈ નથી ત્યાં સુધી સાચવવાનું જ છે દાદા બરાબર ચાલો આગળ કોઈ નું ભાઈ પેરાલિસિસ માટે કુંડળી જોઉં પછી કહું છે કયા પાર્ટ માં છે એક મિનિટ માઇક આપની ભાઈ અને પૂરી એક 2 મિનિટ આપી સર રિલેટિવ છે મારા એટલે લગભગ 2 વર્ષથી એમને જમણી સાઈડ પર પેરાલિસિસની અસર થઈ ગઈ છે અત્યારે જમણી સાઈડનો આખો અંગ એમનું ખોટું પડી ગયું છે હાથ પગ બંને આવી ગયા છે હા હાથ પગ બંને કેટલી એજ કીધી તમે એમને 83 ની આસપાસ 83 ની આસપાસ જો 83 માં તો આપણે કોશિશ કરીએ કે રિકવરી આવવાના ચાન્સીસ હોય કેમ કે અપ ટુ 75 લગભગ 900 બહુ નબળી પડી જાય છે એમાં બરાબર બ્લડ સર્ક્યુલેશન બ્રેઇન થી ઓછું થાય ત્યારે પેરાલિસિસ નો સ્ટ્રોક આવે બરાબર ઓકે તો 900 નો જે બી ઇલાજ છે એ કરાય ચામાના લોટામાં લીલા મગ ભરવાના હોય ઉપર એનું ઢાંકણ લગાવી તાંબાનું એમાં પાણી જે એટલી જગ્યા છોડીને એમાં આગળ વરથી લોટો 7 વાર ઉવારીને નદીમાં પધરાવાનું કેટલા દિવસ એક વખત કરવાનું છે એના પછી રિકવરીમાં કેટલા પર્સન્ટેજ કે કંઈક થોડો ફરક છે કે નહીં એના પછી આપણે આગળની ટ્રીટમેન્ટ નક્કી કરી શકીએ જો થોડું રિલેક્સેશન આવે 2-5% પણ જો તમને એમાં ફાયદો થાય તો તમે આગળના લોટાનો એનો એ કરી શકો હવે લોટો તમારો પેશન્ટ તમારા ઘરમાં જઈને લોટો પધરાયો આપણે નદીમાં મનમાં એવી શંકા આવે ને કે નદીનો લોટો અહીંયા પેરાલિસિસમાં શું કામ લાગે ઓકે તાંબાનો લોટો અંદરમાં તો જે તાંબાના લોટામાં આપણા શરીરમાં લોહી વહે છે જ્યારે નસો નબળી પડી જ્ઞાનતંતુ નબળા પડ્યા ત્યારે પેરાલિસિસ આવ્યું અથવા બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ થયું ને આપણને તકલીફ આવી તો જે લોટામાં મગ છે એમાં પાણી જવાની જગ્યા આપણે છોડી
તો લોટામાં સૂકામાં ભરેલા અંદર પાણી ગયા પછી ફૂલ્યું છે, આ ફૂલવામાં જે આ પ્રેશર આવશે અંદર, જગ્યા વધારે માંગશે, મગ પલળશે, એ જે પ્રેશર આવશે એ અહીંયા આપણે ઓવારીને પધરાયું ને સાત વાર, બરાબર, મંગળ અને બુધની ઓરા લોટામાં આવી ને એને આપણે એમાં નદીમાં વધરાય, તો એનાથી જે ફાયદો થશે એ તમારા જેમને જે ઘરમાં પેશન્ટ કરવાના એને ફાયદો મળશે. તમે બનાવી શકો તો એ છે ને, તમારા ચિત્ર બી મળે, એનું કઈ રીતે બનાવવાનું એનું એ ગાઈડન્સ બી મળશે અને તૈયાર લોટો બી મળશે તમને, જોયે તો ઓફિસથી મળી શકે. ચોક્કસ. ચાલો, એક બેટા માઇક લઈને બોલો, કેમ કે તમે ત્યાંથી બોલશો એમાં એનો એ. નમસ્કાર સર. એક જ સ્થાનમાં જો ચાર ગ્રહ હોય તો કઈ નુકસાન થાય ખર? કયા કયા છે બેટા? એ સૂર્ય, બુધ, ચંદ્ર અને કેતુ 10મા સ્થાનમાં છે, કન્યા રાશિના છે. આંધળી થઈ ગઈ બેટા કુંડળી તમારી, કર્મ સ્થાન આંધળું થઈ ગયું 10મા સ્થાનમાં, બરાબર. સૂર્ય અને કેતુ દુશ્મન થયા, બુધ અને ચંદ્ર ભેગા છે ને, એ બી આ બે દુશ્મન ગ્રહ થયા. કર્મસ્થાન આંધળું, આ માણસ જ્યાં સુધી 10 આંધળા માણસને સાથે બેસાડીને જમાડે નહીં, હાથે પીરસીને, ત્યાં સુધી આ કુંડળીનો એક પણ ગ્રહ દેખતો નહીં થાય. ચંપલ પહેરીને નાવાનું સ્ટાર્ટ કરાવી દો, એનો ભરોસો રાખજો. હું તમને બધાને માર્ગદર્શન બધાને જ આપીશ, પણ ચોક્કસ તમે દિશામાં ચાલશો ને બહુ એકદમ રાઈટ ટાઈમ છે, 12 પૂરું થાય છે ને કુંડળી બને, 12મા વર્ષ પછી જે ઉપાયો થાય છે એ બાલિક ઉંમરના ઉપાયો થાય ને એનાથી ઘણા બધા ફાયદાઓ. હરિવર્ધનભાઈ, હું નવસારીથી આવું છું અને અમારા ફાધર એકાંતમાં એટલે કે ધ્યાન રેગ્યુલર કરું છું અને એનાથી મને એ ફાયદો થયો કે નવસારી રેલવે સ્ટેશન પર ગુડ્સ ટ્રેન ઉભી હતી અને હું બેંકમાં કઈ પૈસા ભરવા ગયો હતો અને અંદર ઘૂસી ગયો અને ટ્રેન સ્ટાર્ટ થઈ ગઈ અને આખી ટ્રેન મારા પરથી નીકળી ગઈ, મને કઈ થયું નહીં. તો ખરેખર આજે તમે જે વાતો કરો છો એટલે મેં એ જાણવા માટે આવ્યો છું કે જે કન્ટિન્યુઅસ હું ધ્યાન કરું છું સવાર સાંજ રોજના અડધો કલાક, તો મારા આત્મા સાથે જે કનેક્ટ થયું છે તો આ બધી કુંડલી ને આ ને તે એ ખરેખર શું આમાં કામ કરે છે, તો હું બચી કેમ ગયો એ જાણવા માટે મને ઉત્સુકતા થઈ. તમારું આયુષ્ય લખેલું હશે એટલે બચી ગયા. હા ને, એટલે અમારા ફાધર એમ કહેતા હતા, એ આજે ઓફ થઈ ગયા, અમારા મધર આજે બી 91 વર્ષના છે, પણ અમે ધ્યાનમાં બહુ માનીએ છીએ. રોજના હું 4 વાગે ઉઠીને સવારે ધ્યાન કરું છું, સાંજે પણ અમે ધ્યાનમાં જઈએ છીએ. તો એમ કહેવામાં આવ્યું હતું કે ધ્યાન તમે કરો તો તમને કોઈ પણ જાતના વિઘ્ન આવતા નથી અને ખરેખર આખી ટ્રેન નીકળી ગયા પછી ત્યાં જે રેલવે આરપીએફ જે હોય ને, રેલવે પોલીસ ફોર્સ, મને કહે તમે આત્મહત્યા કરવા આવ્યા હતા, તમે આત્મહત્યા કરનારો જીવતો કેવી રીતે રહી? અને ખરેખર તમને કહું છું તો અમારા ફાધર જે કહી ગયા હતા ને એના પર મને જે વિશ્વાસ છે અને એના કારણે આ એના એક્સિડન્ટ પણ આટલું મોટું થયું તો પણ મને કંઈ નથી થયું અને આજે મારી 57 વર્ષની ઉંમર છે અને બધી રીતે હું વ્યવસ્થિત છું. બધી રીતે વ્યવસ્થિત છો સાહેબ, બરાબર છે. હું નાનાથી કહેતો ધ્યાનની બી મારો કોઈ એમાં નથી, પણ અમે લોકો ધ્યાનમાં એટલું બધું બિલીવ નથી કરતા, બરાબર. કે ધ્યાન ખાલી ધ્યાન કરવાથી બધું તમને મળે એમ નથી કે નથી, એમ નથી કેતો. એટલે મારે આ જાણવું છે કે એક્ચ્યુઅલી હું રેગ્યુલર કરું છું ધ્યાન અને એનાથી આ વિઘ્ન દૂર થયું કે શું, એ મારે જાણવું હતું. અમે લોકો એમાં બિલીવ નથી કરતા. અચ્છા, ધ્યાનથી વિઘ્ન દૂર થયું એવું નથી હતું, ધ્યાનથી એક આત્મસંતોષ મળે કે ભાઈ રિલેક્સ બસ, એનાથી રિલેક્સ. હું તો મેડિટેશનમાં માનતો જ નથી, બિલકુલ બી નહીં. દૂર કરવા માટે હું, અમે લોકો મેડિટેશન, હું પર્સનલી નથી માનતો, બીજું કોઈ બી માને, મને એનો કોઈનો વિરોધ બી નથી, બરાબર. પણ એ બહુ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ માણસ ધ્યાન ધરે છે, બરાબર. ધ્યાન ધરે છે ત્યારે તમે ધ્યાનમાં શું ભગવાનની નજીક જાઓ છો?
ના એટલે આપણે આત્મા સાથે કનેક્ટ થવાય, એટલે એકાત્મા કનેક્ટ થવાય, આત્મા સાથે કનેક્ટ કરીને આપણે શું મળે? એમાં સાહેબ શું છે, આજે જે વિચારો ની જે પ્રદૂષણ છે, આજે આપણા દેશમાં 98% વિચારો નું પ્રદૂષણ ફેલાય ગયું. મેં તો કીધું ને તમને, અહીંયા હું કીધું કે 5000 મિલી ના આંખ બંધ કરીને તમારી જાતે વાત કરો. હા, કે હું કા છું. હા, એટલે એ જ વાત છે. એટલે એ જે તમે કહો ને કે ધ્યાન ધરવું, તો ધ્યાનમાં આ વસ્તુ કરવાની છે કે ભાઈ તમારે તમારી જાત સાથે વાત કરવાની કે ભાઈ મારામાં ખરાબી શું છે, આ પ્રદૂષણ કયું છે તેને હટાવવાનું. બરાબર, બરાબર. હા, આ એક નિયમ છે જીવન. અચ્છા, કે ભાઈ આત્મસાત બરાબર છે. અત્યારે તો જે છે ને લગભગ જે મેડિટેશન વાળા એ રહ્યા છે, એ લોકોનું જે છે કે ભાઈ તમે મેડિટેશન કરો એટલે તમે આ કક્ષામાં થઈ ગયા. અચ્છા, ઇટ્સ નોટ પોસિબલ. બરાબર છે, કેમ કે ધ્યાન તો આંખ બંધ કરીને શરૂઆત કરી. ટીવીમાં સમાચાર આવે, છોકરા ઘરમાં તોફાન કરે, બંધ કર, હું ધ્યાનમાં બેઠો છું. બરાબર, ના એટલે એવું નથી, અમે તો એકાંત ની અંદર કોઈ આવે જ નહીં. ખરાબી રહેતી ખબર તો પડી ગઈ કે જો ભાઈ જેને ગયા સેમિનાર ભાઈઓને જેને ખબર છે તે પ્રશ્ન નહીં પૂછવો, એનો જવાબ નહીં આપતા ભાઈને આપણે પ્રશ્ન પૂછીએ. આ દુનિયા બની આજે, તે દિવસે પૃથ્વીનું જેટલું વજન હતું આજે એના કરતા આજે કેટલું વધારે? ઘણું બધું વધી ગયું છે. કઈ રીતે? એટલે વસ્તી વધારે એટલે એ રીતે વધે ને. માણસ ક્યાંથી આવ્યા? ક્યાંથી આવ્યા? એટલું જ છે જે દિવસે બનેલી પૃથ્વી, એટલું જ વજન આજે પણ છે. માનવ બોડી આવી ક્યાંથી? ક્યાંથી આવી? દુનિયાના પંચ તત્વ માંથી. બરાબર, ભગવાન પાસે એટલો ફાલતુ ટાઈમ જ નથી કે હું ફાલતુ માણસ બનાવું. બરાબર, તમે તમારી જાતને ઓળખી જ નથી શકતા. બરાબર, એટલે તમે ખોટા રસ્તે જાઓ. બહુ સિમ્પલ વસ્તુ છે, એને તમે જયારે સમજી લેશો તો તમને એમાં ઘણું બધું મળશે. આપણે આ સમજવા તૈયાર જ નથી. પ્રોપર વેદા માટે જો આજે ખાસ આવ્યો હતો, એટલે આ આપણા મગજની અંદર જે શંકા કુશંકા કોઈ પણ હોય એ ક્લિયર થાય, એટલા માટે આ પ્રશ્ન વધારો છે. ક્લિયર કરશો તો જ કંઈક મળશે, નહીં તો કંઈ લખાવવાનું નથી. બરાબર, ભરેલી નોટ કે ભરેલી સ્લેટ પર કઈ લખી નથી ને એને ભૂસવું પડે પછી જ લખાય. બરાબર, ને તો કોઈ ટીચર હોય તેને પૂછો તો બ્લેકબોર્ડ સાફ કરવું પડે કે એની બેંક સવાલ લખ્યા પછી ટીચર પર પછી લખાય ક્લિયર કરવું પડે એને ક્લિયર. બરાબર, હા જી. ચોથા સ્થાનમાં સિંહ રાશિમાં શનિ ને રાહુ. રાશિ બોલો જ નહીં, રાશિ ને રાહુ. બરાબર, મિથુન રાશિમાં સારું છે તમારા માટે. જયારે શનિ રાહુ મંગળ રાહુ હોય ત્યારે બોડી પર એક તલ આવે, એક સ્પોટ આવે, લાખાનું નિશાન આવે, લાઇટ કલર, ડાર્ક કલર, લાઇટ બ્રાઉન, વ્હાઇટ, બ્લેક, ગમે તે. મસો મસો છે નહીં તો તમને એટલું આ વસ્તુ અતિ અસર નહીં કરે. ચોથા સ્થાનમાં શનિ રાહુ, રાહુ સારો, શનિ ખરાબ.
હવે આ જે યુક્તિ છે ને એનો એક બહુ સરળ ઉપાય છે, કોપરું ને બદામ ઘરમાં ચૂલા પર નહીં ચડાવવાના, કોઈ પણ રસોઈમાં ચૂલા પર ચડાવવાના નહીં. આટલું તમે કરશો તો તમને આ દોષ ક્યારેય તકલીફ નહીં આવે. બરાબર સર, નવમા સ્થાનમાં સૂર્ય મંગલ અને બુધ, ઘરમાં બહુ બોલ 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 કરો ને બહાર ગામમાં બહુ વિચાર, બરાબર ગામવાળા મોટા ભાઈ બનાવીને ચલા આવો ભાઈ આવો તારા જેવો માણસ નહીં, ઘરવાળા બધા જ કે ભાઈ આ કામ આજે કર્યું છે કે નહીં, નવમા કાનમાં બુધ છે, નવમા કાનના બુધ ના ઉપાય કરો. કેમ કે તમે કામ શું કરો? ટ્રેનર છું, ટ્રેનિંગ આપવાનું. ઇંગ્લિશ બોલતા શીખવાડે. હજી ઇંગ્લિશ સ્પીકિંગ થાય, ઇંગ્લિશ સ્પીકિંગ થાય. એમાં એટલા સક્સેસ નથી. આ રહી છે પેટા માટે તો અહીંયા આવ્યા. એટલે બુધ 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 નવમા સ્થાનમાં જે કોળી છે, બરાબર બુધ ને સુધારવાનું છે આપણે. કે જો બુધ એટલે મેં કીધું ને, બુધ એટલે બુદ્ધિ, બુધ એટલે ભણતર, બુધ એટલે આપણી બેન દીકરી, ને બુધ એટલે આપણો નોકરી ધંધો વ્યાપાર, બુધ એટલે આખી દુનિયાની ગ્રીનરી. બરાબર, આ બધી વસ્તુઓ આમાંથી થોડી ખેતી છે. નવમા સ્થાનનો બુધ કોળી જાય, ક્યાં રાજા બનાવે, ક્યાં થોડી તકલીફ તમને ઓછી આવે એ કરશે. તો એના માટે બુધના ઉપાય બહુ પ્રોપરલી છે, ફાઇલ બનાવવાની છે તમારે, કરી નાખીએ તો કરી દો. એના એમાં તમને ફાઇલ નું ગાઈડન્સ આપશે, એમાં બધું સરસ થઈ જશે. ભાગ્યુભાઈ કઈ ઉંમરે થવાનું? બધા કહે છે ભાગ્યુભાઈ ભાગ્યુભાઈ, કઈ કઈ અત્યાર સુધી કઈ ભાગ્યુભાઈ જેવું આવી તમે કોઈ તમે જોતી છે કીધું કે નહીં? બોલો સાપી દેવ છે એટલે તારું ભાગ્યુદય નહીં થાય. સાપી દેવ તો કેટલી વાર દૂર કરાવી નાખ્યો પણ એટલે એ બ્રાહ્મણો નો દૂર થઈ ગયો, તમારો હજુ ત્યાં બરાબર. શું શું કરાવ્યું સાચી જીવન માં તમારી પાસે બ્રાહ્મણ? ત્રિવેણી સંગમ પર. અરે વાહ, બીજું નડિયાદ પાસે સંગમ છે ત્યાં પછી ત્યાંનો સાપી તો સારું લઈ લે. બીજી તો હવે ત્યાં રાવણ કે મેં મને કીધું ખબર, ત્યાં આજે સવારે હું ગયો મંદિર જાણે પેલા વારા તમ કડકડાટ શ્લોક બોલતો હતો, પણ એમ વોટ્સઅપ જ ચાલતું હતું એને કમ્પ્લીટ. એના મનમાં ચોર છે તો પછી તમારો સાપી દોષ કેમ દૂર કરવાનો? મેં તમને કીધું ને કોપરૂન બદામ, પણ એ સ્ટ્રીક્ટલી હે ને, સ્ટ્રીક્ટલી ઘરમાં કોપરૂન બદામ કાચું ખાવાની જો, નારિયેળ ફોડી આવવાનું એ લાવીને કોપરું ખાવાની જો, એ કોપરું રસોઈમાં ચૂલા પર ચડવું જોઈએ નહીં. એમાં સમય છે, અઠવાડિયાના 5 દિવસ, તો હું 5 દિવસ આપું ને એ પૂરું ચરણ ભાઈ રાખવાનું જ નહીં, કેમ કે ઘરના બૈરા ભૂલી જાય. એ તે દિવસે જો નાખી દીધું ગુરુવાર શનિવારે કોપરું, એમાં તો તમારું પણ પૂરું, તમારી પાસે બોડીમાં જો એ નથી નિશાન નથી તો તમારા માટે એ દિવસ એટલો નુકસાનકારક નથી. આપણે આને સમજીશું બરાબર. આટલું કરો, ફાઈલ બુક ભરો, બધું ફર્સ્ટ ક્લાસ છે બરાબર. સૂર્યમંગલ બુધ માટે તમે એક ચાંદી તાંબુ અને સોનું ત્રણ ધાતુ ભેગી કરીને એક વીડી રિંગ ફિંગરમાં પહેરો. અને સર વિદેશીઓ માટે વિદેશીઓ કુંડળીમાં જોવું છે, તમારા કુંડળીમાં કેતુ રહું આ બાકીનું છે, 10મી કેતુ છે બરાબર. વિદેશ યાત્રા તો થશે પણ સેટ થવાના ચાન્સીસ શું? થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. બોલો. મારો અનુભવ કહેવા માંગુ છું સર. બોલો. મને કોલેજ પર સ્કૂલ હતો હાઈ બોર્ડર લેવલ ઉપર ડાયાબિટીસ, હું ભૂલી પણ જતી હતી ઘણી વાર, વાત કરતી હોય મેં ચાલુમાં મને ખબર ના પડે કે શું વાત કરું, પાછો ટોપિક પૂછવો પડે કે શેની પર વાત ચાલતી હતી. થોડી વાર પછી મને યાદ આવતું સર, અને મારા પગની તકલીફ બહુ મને હતી. તમારો સેમિનાર ગયો તે પહેલા પણ હું તમને મળી હતી, અને સેમિનાર પછી પણ તમે મને જે ઉપાય કીધા, તો મારા મિસ્ટર મને ખૂબ સાથ આપ્યો. ત્રીજે દિવસે બધા ઉપાયો કરી દીધા સર. આજે હું ખૂબ હેપી છું, મારા પગ નથી દુખતા. કરી શકશો, બાકીની આગળની લાઈફ પણ તમારા માટે સરસ જ રાખીશું આપ. દુઃખી થવાની જરૂર જ નથી, જે તો કિતાબ જ તમારી પાસે હોય ને તમે એમાં ઉપાય કરો છો ને એને અજમાવો છો,
તો 100% તમને ફાયદો છે. મારા અનુભવનું જમ ખીરો છે હું બધાને લઈને આવી છું. બનાવી શકીએ. અટકતા હોય વાંધો નહીં કરી આવી. હવે સર મારા ફાધર બી જ્યોતિષ હતા પણ એમણે અમારા બધાનો ટાઈમ લખેલો એમનો ટાઈમ કેમ નહીં લખેલો તો નહીં ખબર. એ તમે આવજો, તમે લગભગ અડધો પોણો કલાકનો પર્સનલ ટાઈમ લઈને આવજો. તમારી સાથે બેસીને અમુક ચર્ચાઓ કરીશ, એમાં એમના ભાઈનું જીવન આપણે થોડું જાણીશું, એને આપણે એ કરીશું, સરસ થઈ જશે. ચાલો હવે આગળ ભાઈ. મારા ઘરમાં મારા મેરેજ થયા પછી મારા ત્રણ ભાઈ બહેનના મેરેજ નથી થયા. બધા સરસ ભણેલા છે પણ કંઈ થયું નહીં આગળ. અને બતાવ્યું તો એમ કહ્યું કે તમારું ઘર બાંધી દીધું છે. શુક્ર ખરાબ હોય, શુક્ર નો દોષ હોય જીવનમાં તો થોડી ઘણી તકલીફો આવે છે, પણ આવું આવા જે વાહિયાત જે છે ને આ બધી વસ્તુ એમાંથી નીકળી જાય. શંકર ભગવાન મહારાજે જ્યાં પૂજા કરાવી તમને પિતૃદોષ કીધો. મહારાજે નામ પૂછી લેવું જોઈએ ને આપણે. અરે બેન, હું બી પિતૃદોષ કહીશ તમને, પણ પર્સનલી કહીશ કે આ પાપ કર્યું છે ને એ જ પાપ તમે ભોગવતા આવશો તો માનવાનું કે આ પિતૃદોષ મને નડે છે. તે સિવાય પિતૃદોષ નડતો નથી, બરાબર. પિતૃદોષ આવે જ, 100% આવે. ત્રણ પેઢી, ત્રીજી, ચોથી પેઢી બી ભોગવાય, પણ એનું રીઝન તો જાણો કે ભાઈ મેં કયું પાપ કર્યું. એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપ. તમે કહો તમારા મેરેજ થઈ ગયા, તમારા મેરેજ થઈ ગયા કેટલો સમય થયો? 26 વર્ષ. કેટલા સંતાન? બે. તમારી કુંડળીમાં શુક્રનો દોષ નથી, તમારા લગ્ન થઈ ગયા. તમારા ભાઈ બહેનોની કુંડળીમાં શુક્રનો દોષ હશે, ક્યાંક ને ક્યાંક શુક્ર ડિસ્ટર્બ થતો હશે, ક્યાં શુક્રનો દોષ હશે. પિતૃદોષ પિતૃઋણમાં શુક્ર જતો હોય ત્યારે આ તકલીફ આવે. હવે એમાં ઘણી વખત શું થાય કે ભાઈ બીજા અને સાતમા સ્થાનમાં કુંડળીમાં જો શુક્રના દુશ્મન ગ્રહ છે, શુક્ર રાહુ છે, સૂર્ય છે, જે શુક્રના જે દુશ્મન ગ્રહથી એ બેસે છે ત્યારે શુક્રનો દોષ લાગે. શુક્રના દોષમાં શું હોય છે કે આગલા જન્મમાં તમે અથવા તમારા ખાનદાનમાંથી કોઈ કે કોઈક સગર્ભા જેના પેટમાં બચ્ચું છે એવી સ્ત્રીની હત્યા કરી, જાણતા અજાણતા. અજાણતા બી થાય ભાઈ, ફેમિલીમાં જે આપણે રહ્યા જન્મમાં ફેમિલીમાં હતા, જે ફેમિલીમાં કોઈ સ્ત્રીના પેટમાં બચ્ચું હતું, આપણાથી કંઈ ધક્કો લાગી ગયો, થઈ ગયું, પડી ગઈ, બાય મરી ગઈ, બચ્ચું મરી, તો આ જન્મમાં લગ્નમાં સુખ નહીં મળે. અને બીજું એક કે શાપિત દોષ વારસાગત આવે એવું ખરું? એમાંથી જ ને, જ્યારે પિતૃઋણ જો નથી ચૂકવાતા ત્યારે શાપિત દોષ અમારા વારસાગત એમાં આવવાના શક્યતાઓ ખરી, પણ બહુ નહીવત. કારણ કે અમારે ત્યાં ચરણામાં છે અને મારા બાબામાં પણ છે. શું કયો શાપિત? એ બધું તો
એટલે એ 12મા ધોરણ સુધી બરાબર ભણ્યો. પછી એ ભણવામાં પાછળ પડતો ગયો. એનો ચંદ્ર બુધ વીક પડે એટલે પાછો પડે. બરાબર, બુધ સારા સ્થાનમાં નહીં હોય તો જ્યારે તમારી બુદ્ધિ ત્યારે અટકી જાય ને ત્યાં અમારું ભણતર આવતું રહે. ચંદ્ર મન તમારું ખાટું થઈ જાય ત્યારે તમે એમાંથી હટી જાઓ. એટલે એમાં કોઈ શાપિત દોષ એવું કઈ નથી કે ભાઈ શ્રાપ આપેલો કે ભાઈ આ કુટુંબમાં કોઈ નહીં ભણે એવું બધું આવતું નથી. મૂળ નક્ષત્ર માં જન્મ કરાયું હશે, મેં કરાયું. અમને આવું જ કહેવામાં આવ્યું કે આ બધું નક્ષત્ર છે ને એ બધું નડે છે. હું તમને કહું છું કે મૂળમાં મેં એ બચ્ચાનો જન્મ સીઝર થી કરાયો છે. હવે અરે રાજા બનવા સવાલ જ નથી ઉઠતો. બાકીના ગ્રહ એવા છે એમાં, બરાબર, એટલે છે એ બધું એની જગ્યા પર છે. પણ આ બધું એટલું બધું મન પર લઈને તમે ચાલો તો એ વસ્તુ ખોટી છે. બરાબર, એટલે એમાં એટલું બિલીવ નહીં કરો કે હું આમ જ છું, આમ જ થશે એ વસ્તુ નહીં. બરાબર, ડિટેલ્સ હોય તો કુંડળી બનાવી લો. હેલો, હા જી બોલો. સર, મારું નામ જયુર છે અને મારા મેરેજીસમાં થોડું ડિલે થાય છે અને મારી એજ હમણાં 29 રનિંગ છે. બરાબર. એકચ્યુઅલી મારું બોર્ન ઇન સુરત છે અને બ્રોડ અપ ઇન મુંબઈ. તો છેલ્લા 27 વર્ષથી હું મુંબઈમાં હતો અને હમણાં એકાદ વર્ષથી હું સુરત આવી ગયો છું અને હું મારા ત્યાં મારા માસીના ત્યાં રહું છું. તો મેરેજીસમાં થોડું ઘણી તકલીફ આવે છે તો ક્યાં સુધી થશે? ચંદ્ર ઉચ્ચ નો છે, એટલે એ પ્રમાણે આપણે ચાલવું પડશે. શુક્ર ને બુધ તમે તેમાં કીધા, શુક્ર 10મા સ્થાનમાં કન્યા રાશિમાં અને સૂર્ય અને બુધ 11મા સ્થાનમાં. આપ તો 34 પછી ભાગ્યોદય થઈ ગયા. યસ, ભાગ્યોદય 34 પછી લગ્નના યોગ લગભગ હવે સ્ટાર્ટ થઈ ગયા. છતાં બી ભાઈ જે એ હોય કિતાબના ઉપાયો કરવા જોઈએ લગ્ન માટે, તો આપણે મનગમતું પાત્ર આપના માટે ભગવાને બનાવેલું પાત્ર આપણને મળી જાય. થેન્ક યુ. ચાલો હવે બાકી ભાઈ. હેલો, નમસ્કાર. મારો બાબો 10મા ધોરણમાં ભણે છે. સાહેબ, એ 10મા ધોરણમાં છે તે સરકાર નીતિ પ્રમાણે તો પાસ થતો ગયો પણ આજ સુધી એને 1 થી 100 સુધી ગણતરી નથી આવડતી. અમે ના, ટીચર બધા હારી ગયા, હાકી ગયા, સ્કૂલો બદલાઈ કાઢી, ટીચરો બદલાઈ ગયા. 10મા ધોરણમાં આવી ગયો કે નહીં? મોદી સાહેબને ચિઠ્ઠી લખી દો ને. તો એમને સાહેબ ભૂત છે ને, પાંચમા ખાંડ પર છે અને 10મા ખાંડ પર રાહુ અને ગુરુ છે, ચંડાલ યોગ છે. ભાઈ તો નાના પ્રકારનો ઉપાય કરે, નાના પ્રકારની કુંડલીઓ બનાવી પણ કોઈ રિઝલ્ટ નહીં, કોઈ રિઝલ્ટ નહીં. તમે હવે ચોથા સ્થાનમાં તમે ભૂત કીધો ને, પાંચમા તે તો પૈસા વાળો થવાનો જ છે એટલે ટેન્શન નહીં લો. બરાબર, પાંચમા ધારમાં ભૂલ છે, એને સ્કિલ કારીગરી શીખવો કોઈ એમાં આપો. બરાબર, તમે બીજે બધે જે કંઈ બી ઉપાય કર્યા, કુંડળી બનાવી બધું કર્યું. બરાબર, અમે લોકો, હું બહુ એવો પ્રાઉડી નથી કે હું તમને કહું, પણ એકવાર કુંડળી બનાવીને એના ઉપાય કરી જુઓ, તમને એમ લાગશે કે ભાઈ હું હવે યોગ્ય જગ્યા પર યોગ્ય માર્ગદર્શનમાં કામ કરું છું. બધા પૈસા ખર્ચે એ ખોટા ખર્ચા ને. હા બરાબર, તમે અમને બતાવ્યું કે ભાઈ તમે ગયા મતલબ ઠીક જગ્યા પર કામ નહીં કરો તો રિઝલ્ટ નહીં મળે. જો એક વસ્તુ છે મારા કાંઈ છે ને, બહુ સ્પષ્ટ વાત થશે કુંડળીમાં, જો તમારો યોગ લખેલો હશે તો હું હા કહીશ, નહીં લઈશ તો ના કહીશ, સીધો હિસાબ. તમે જે કીધું ને પાંચમા સ્થાનનો બુધ અને એમાં છે, બુધ સારો છે એ હું નોર્મલ થાય, કોઈ એવી આવડત છે કે જેનાથી પોતે પૈસા મળે, પણ આ છોકરાનું માન સન્માન નહીં રહે. અભ્યાસમાં તો કોઈ ચર્ચા કરે એમ બધા ટીચરો રાખે ગયા, સ્કૂલ બદલાઈ જાય, સ્કૂલ બદલાઈ જાય, ટીચર બદલાઈ જાય, બધું કરાવે છે, પણ આમાં જે આપણે જે કરવાનું છે ને જે આપણે નથી, આપણે બહુ પ્રોપરલી ધ્યાન આપવાનું છે ને, આપણે એની પર ચોક્કસ. એ છોકરાને તમે ભણવા માટેનો કોર્સ હોય
કુંડળી બનાવો ને એમાં જુઓ ને એમાં તમને એમ લાગે કે ના યોગ્ય છે મારા માટે આ કરવું છે ને મારે કરવું છે તો તમને એમાં ફાયદો થશે. બાબા કેવું છે કે મહારાજ પાસે જાઓ એટલે તમને તરત જ કઈક એવું લાવીને મૂકી આવે કે ભાઈ તમે આ પૂજા કરો ફલાણું કરો ઢીકણું કરો એ બધું તમારું કામ એક અલગ દિશામાં પ્રશ્ન પૂછવામાં શરમા તો પછી તમને એમ લાગશે કે હું અહીંયા ખાલી ખાલી ધક્કો ખાઈ નહીં ગયો. તમારી કિતાબે એવું કહે છે બીજા સ્થાનમાં શનિ આવે ત્યારે આપણી જિંદગીમાં એક ગુનો ગણાય એની માફી જો આપણે ભગવાન પાસે માંગીએ ખુલ્લા પડે. ચામડાની કોઈ પણ વસ્તુ, ચામડાની વસ્તુ એટલે શનિ, ચામડાની વસ્તુ વગર તમે જઈને ભગવાનની પાસે માફી માંગો છો તો તમારા જીવનમાં લગભગ લગભગ દુઃખ પૂરા. કિતાબે એવું કીધું છે કે પાવ નંગે મંદિર જો તું ભૂલ કહેતા ઝેર બાકી ભલાએ ત્યાં ન રહે. કોઈ ભલાનું ઝેર બાકી નથી. ખુલ્લા પગે જઈને ભગવાનની પાસે માફી માંગો. આપણે કોરા છે એને રિપેર કરવાની છે આપણે સમજી બરાબર. જો એને આપણે આટલું કરીશું તો તમને ઘણો બધો ફાયદો મળશે ને એની શરૂઆત કરો બરાબર છે. તમે બીજો બાકીના ઉપાય કહી રહ્યા છે તો એક મેઇન ઉપાયને છોડી દઈ પ્રેમથી કરો. જો હું તમને એ કહું છું એવું નથી ચાલતા જ જાઓ, સ્કૂટી પર જાઓ નથી કોઈ તો ચાલતા જાઓ બહુ ફાયદો થશે. પટ્ટો પર્સ અને ચામડાના બૂટ ચંપલ એમાં શરીર પર નહીં રાખવાના એમ એમ જાઓ. 43 દિવસમાં જો શનિ આપણને જિંદગી બદલી આપતા હોય બહુ મોટી વાત કરી દો. થેન્ક યુ. આપણે બહુ પ્રોપરલી સમજવાનું છે કે આ માણસ આ છોકરાના ઉપાય જે દિવસે જન્મો ને એ દિવસથી શરૂ થતા હતા ને આ 12 વર્ષની ઉંમર સુધી કરવાનો બેઝ એનો પાક્કો બનાવવાનો તો એ નથી બન્યો. મારે ત્યાં તો બેન બહુ મારું જીડી વસીસ જેવું કામ નથી કે હું ફાઇલ આપીને હટી જઈશ. 12 વખત પૂછજો 12 વખત જવાબ આપીશ બરાબર. કોઈક વખત વહેલું મોડું થશે હું ફોન પર તમને કહું કે ભાઈ આજે ટાઈમ ની કાલે કરો તો એ ટાઈમે પછી કરવાનું બરાબર. અથવા ટાઈમ લઈને આવી જવાનું કે સાહેબ ટાઈમ આપો હું ક્યારે મળી જાઉં આવી જાઉં. અહીંયા ઘણા એવા માણસો બેઠા છે જે લોકોની કુંડલી મારતા છે કોઈને બી પૂછો બીજી વખત આવવાના પૈસા મેં લીધા નથી પણ તમે કરો છો તમે પૂછશો ને 12 વખત આવો ને તો મને બહુ આનંદ થશે કે કરો તો છો ને કરશો તો જ મળશે બરાબર. અત્યારે 12th માં છે અત્યારે એની એક્ઝામ આવવાની છે તો અત્યારે શું કરવાનું એના માટે ભણવાના ઉપાય કરો. તમે શું કહ્યું તમને ખ્યાલ છે ખાલી વીટી જ પહેરાવાની લખી છે ને એટલે અમને સમજ જ નથી પડતી કે શું કરવાનું છે કે તમને અધર લટકાવી દે છે રીતિના ડગલા પર મકાન બનાવી આપે છે. નો ડાઉટ નોલેજેબલ માણસ છે કિતાબમાં કીડો છે પણ બરાબર પણ તમને પર્સનલી મળતા નથી તમને એની સમજણ નથી કે
બેઝ શું છે? રીતિના ડગલા પર મકાન નહીં બનાવાય, પાયો ખોદવો જ પડે, નીચેથી જ આપણું બેઝ પાકું થતું જાય. હવે આ છોકરાની કુંડળીમાં બેઝ છે, આપણે એને બનાવવાનો છે, એને માંથી બહાર નીકળવાનો, એને સમજો. પરીક્ષા આપવા જાય તે દિવસે દૂધની થેલી એના હાથે શિવ મંદિરમાં મુકાવીને પછી પરીક્ષા ચડાવવાનું, ને ભગવાનની સામે મૂકી દેવાનું, પછી જાય બરાબર. એટલું કરાવો, ઘણો ફરક પડે. આ છોકરાની કિડની ખરાબ થશે, બેન. આ છોકરાની કિડની ખરાબ થશે, ધ્યાન રાખજો. સર નમસ્તે. એક મારા બાબાને કુંડળીમાં રાહુ કેતું છે. એ તો બધાની કુંડળીમાં હોય બેન. રાહુ કેતું દર્દ કરે છે 6 વર્ષથી. એમને કયા સ્થાનમાં છે એ મને હજુ ખ્યાલ નથી. અને તે ધંધો બી કરે છે, આગળ બી જાય છે, પણ જે ધંધામાં મળવું જોઈએ એ મળતું નથી. અને 6 વર્ષ થયા પણ સંતાન છો. હવે એ પહેલા એક વસ્તુ મને કહો, તમે મને મને કીધું કે ભાઈ મારા છોકરાની કુંડળીમાં રાહુ કેતું છે, કઈ મારા કે કીધું? એટલે આમ તો બધા કહે છે કે રાહુ કે છે, પણ મેં બિઝનેસનો ગ્રહ કયો રાહુ કે કેતું? હજુ હમણાં જ કીધું, 5-10 મિનિટ પહેલા જ મેં કીધું. બુધ, બુધ બુદ્ધિનો ગ્રહ, ભણતરનો ગ્રહ, વેપારનો ગ્રહ, બેન પેટીનો ગ્રહ. તો બુધ નબળો છે તમારા દીકરાની કુંડળીમાં, તો બિઝનેસ એમાં એને સ્થિરતા નથી. આ બિઝનેસ તો ચાલે છે, વધારે ચાલે, કામ કરે છે, પણ જોઈએ તેટલું મળે મળતું નથી. પણ તો એ કેવી રીતે કરે છે તેને કહેવાય? 24 કલાક કામ કરીને પેલો 100 રૂપિયા આવે તો થોડું ચાલે? તમે એમ કહો બિઝનેસ ચાલે છે, હું આખો દિવસ અહીંયા ભાષણ આપું ને હાજે હું ઘરે કઈ નહીં લઈ જાઉં તો મને કોણ રાખે ઘરે? એટલે એ હું તમને જે કહું છું તેને તમે ઉલટી, તમને જે સમજાવવામાં આવ્યું ને તે આખી રીત જ ખોટી છે. કે રાહુ કેતુ છે એટલે કઈ બચતું નથી, કેમ નથી બચતું? આપણે એને બચાવી નથી શકતા એટલે નથી બચતું, બરાબર. તો એને જોવાનું કે કયો ગ્રહ છે કે જે વ્યય કરાવે છે, પૈસાનો આવે તો છે પણ ચાલ્યા છે. બહુ બધી એવી કુંડળી છે, લાખો હાંજે ગણે પણ કઈ નહીં. બેંકનો કેશિયર થાય કે નહીં? 2-2 હજારની નોટના કેટલા 200 બંડલ ગણી નાખતો હોય, કેટલા ગણ્યા એવી નહીં ખબર હોય. તો ઘેરે હું લઈ જાય? કઈ નહીં. એટલે પેલો પગાર આવે તે જ ને, જે નસીબ એવા બી હોય બેન, એટલે આપણે એને ગણીને મૂકી દેવાના. તો એ સમજો, એને કુંડળી પ્રમાણે બુધના ઉપાય થાય તો એનો બિઝનેસ બી ચાલે, એની બુદ્ધિ બી ચાલે, ને એને ક્યાં જાય છે તેની ખબર બી પડે, બરાબર. હાલો તાગમ કીધું હમણાં કે કિડની ખરાબ થશે, એના માટે પછી કઈ ઉપાય અત્યારે કરાય કે પછી? ગુરુ શુક્ર મસનુઈ કેતુ બનાવટી કેતુ બને છે તમારા છોકરાની કુંડળીમાં, એટલે તકલીફ આવે છે. તે બી બીજા સ્થાનમાં, બરાબર. ગુરુ ને શુક્ર જયારે કુંડળીમાં ભેગા હોય ત્યારે એ માણસની કિડની પર ભાર આવે, અને બીજા સ્થાનમાં અને 12મા સ્થાનમાં આ 2 ગ્રહ જયારે આવતા હોય, આ અને ગુરુ શનિ, ત્યારે માણસને અમુક અમુક ઉંમરના સ્ટેજ આવશે, 12-13 વર્ષના, એ પ્રમાણે એની કિડની પર અસર આવે. અત્યારે ઉપાય ને ફાઇલ બનાવી દે, બધા જ ઉપાય તમારે કરવા જ પડે. સૂર્ય શુક્ર બુધ અને ગુરુ તમારા છોકરાની કુંડળીમાં ભેગા છે. સાહિલ મોદી બોલો. મારો સન અત્યારે 9મા ધોરણ ભણે છે, કોન્સન્ટ્રેશન ઘણી છે. હા સાહિલ, એટલે એ સ્ટડી બધું કરે પણ તે રિટનમાં લખવાનું હોય ને તે લખતો નથી. તમે મોડે પૂછો બધું જઈને બોલી દઈશ. એનું મન તે વખતે વર્કે છે, 8મા સ્થાનનો ચંદ્ર છે બીચમાં. તમારા 11મી કુંભ રાશિનો એમાં આવ્યો છે, પણ અમે લાલ પિતા પ્રમાણે આ ચંદ્ર બીચ છે. તો ખાસ ચંદ્રના ઉપાય પર ધ્યાન આપવું છે. ચંદ્ર એટલે મન, મન જ્યારે નમરું પડે માં ત્યારે માણસને લખવામાં કે બોલવામાં કે યાદ રાખવામાં તકલીફ પડે.
હવે યાદ રાખે છે, લખતો લખે છે ત્યારે એનું મન બીજે વળી જાય છે. મમ્મી એ પપ્પા એ પૂછ્યું બહુ સરસ, જયારે લખવા બેસે છે ત્યારે એને ગણી શકી. એના માટે પરીક્ષા વખતે દૂધ ની થેલી શિવ મંદિર માં મુકાવીને મોકલો. દૂધ એટલે ચંદ્ર, ચંદ્ર એટલે મન, મન સ્થિર કરીને આપણે ગયા તો મન એનાથી રહેશે. ગુરુવારે સાત અડદની ગાય ને એના જે બુંદીના રૂપીલા કપડા બાંધીને ઓવારીને વાવો એનાથી ને યાદ રહેશે અને ચક્ર મૂકીને જશો એનાથી એનું મન સ્થિર થશે. એમાં એને ઘણો બધો ફાયદો છે. તમારી એકદમ જ મારે ત્યાંથી જોબ છોડી ગઈ અને એના પછી મેં બિઝનેસ ચાલુ કર્યો, મસાલા નું ચાલુ કર્યું. હવે એમાં પાર્ટનરશીપમાં પણ મને લોસ થયો. રાહુલ અસમે જે ખરાબ સર, અત્યારે હું એક ધંધો પાર્ટનરશીપ છોડીને અત્યારે હું ઘરેથી કરું છું. પણ જે મારો ડેફ્ટ જે પ્રોફિટ દેખાવ જે દેખાતું પણ ડેફ ટુ ડેફ જ મરી મસાલો એટલે રાહુ તીજાનો બધો રાહુ ના અંદર રાહુ ની વસ્તુ બને. પણ તમારો દસમા સ્થાન માં રાહુ છે, તડકામાં કેપ પહેરવાની જરૂર કરો. માથા પર તડકો પડે છે એટલી વાર તમને તકલીફ આવે. એ તો ગરમ તડકા પહેરાજે, હેલ્મેટ પહેરી છે. હેલ્મેટ કાળી છે ને, તો પછી હું શું કહું છું, લાઈટ કલર માથા પર કાળો કલર ભૂરો કલર નહીં જોઈએ. લાઈટ કલર, લાઈટ કાળો કલર છે, કાળા કલર ની કેપ છે, કાળા કલર ની હેલ્મેટ છે, નહીં થાય. સિલ્વર લઈ લો, વ્હાઈટ લઈ લો, બદલી નાખો હેલ્મેટ નો કલર, ઓટોમેટિક ઘણો બધો ફરક પડી જાય. તમારે મંગળ બુધ આઠમા સ્થાન માં કેટલામું વર્ષ ચાલે તમે? 42 34 વર્ષ પછી તમારો સંઘર્ષ બહુ વધી ગયો. 34 ની ઉંમર પછી ફેમિલી ડિસ્ટર્બન્સ તો લઈકું છે, પણ હવે તમે બોલ્યા તો પાર્ટનર સાથે નથી. પણ એક્ચ્યુઅલી મારો બ્રધર હતો ને એ મારાથી એ પણ છે. અને સૂર્ય શુક્ર સાતમા સ્થાનમાં છે, બરાબર. નિર્ધનતામાં પત્ની સાથ છોડી છે, થોડો ક્લાસ પોઈન્ટ છે. ખરેખર કહું છું, બહુ સરસ ઉપાયો છે. શનિ પાંચમા સ્થાનમાં સંતાન કેટલા? બે. બાબા બેબી બંને ખાને વાલા સાહેબ એવું કીધેલું છે, યા દુશ્મન વ મકાન હોતા. મકાન બનાવ્યું એટલે બચ્યું છે. મહેરબાની કરીને આ કામ નહીં કરતો. ફાઇલ બનાવશો એમાં લખેલું જ આવશે આ વસ્તુ. ફિક્સ બુધના ઉપાય કરો, તમારા શરીરની વેઈનો ખરાબ થાય છે. બોલો. અને આપણે જે જે મસાલાનું તમે કીધું તો એ મારે કઈ રીતનું કઈ કામ? ફાઇલમાં બધા તમારા લખેલા આવશે, બરાબર. એની પર થોડું ધ્યાન આપીને કરો. મસાલાનો ધંધો એકદમ હું નક્કી તો કે બંધ કરી દઉં. રાહુના ઉપાય કરીને પછી શરૂ કરો. એક 900 ગ્રામ જવ દૂધ થી ધોઈ નાખો. નિતારી દૂધ માંથી નિતારી લાલ કપડામાં બાંધીને કસે વજન નીચે દબાવો ઘરમાં, બરાબર. વજન નીચે દબાવી રાખશો એટલે રાહુ દબાયેલો રહેશે. માથા પર તડકો નહીં પડવા દો, એ તમારા માટે સૌથી પ્લસ પોઈન્ટ રહેશે. તડકો પડશે એટલી વાર તમારી તકલીફ વધશે, બરાબર. એની પર થોડું ધ્યાન આપીને ચાલો.
શિક્ષણ મળે છે હાજી બોલો શું એક મિનિટ જરા કોઈની પકડી છે આ કોની છે કીર્તિ બેન એનું મેરેજ જો ક્યારે એને એક લવ મેરેજ કરેલો ડાયક છે અને સર્વિસ કરે છે ત્યાંથી એક સ્ત્રી નથી શું સર્વિસ કરે છે ત્યાંથી સ્ત્રી નથી અને પહેલા વગર વિચારે મેરેજ કરી નાખો તો ડાયવોર્સ કરવા પડે હા શું થાય તમારા બેન એમાં દીકરી થાય છે સૂર્ય બુધ ને કેતુ આ બેન પોતાનું કામ પોતે બગાડે તમે હમણાં બોલ્યા કે વગર વિચાર્યા લગ્ન કરે પછી બસ થાય અહીંયા લખેલું છે બુધ ને કેતુ આ કુંડળી મેં એવું લખ્યું છે કે લગ્ન પછી જો એમને ત્યાં સંતાન થાય તો સંતાનનું અને એમના મમ્મી તમારા મિસિસનું જીવન કષ્ટમય છે સંતાન નથી પણ તમારા વિશેષનું જીવન કષ્ટમય ખરું એવો શું અહીંયા લખેલી નવમા સ્થાનનો બુધ છે એના ઉપાય કરાવ બુધ અને કેતુ ખરાબ મંગળ ખોટી દિશામાં ફોર્સ જાય છે બહેનનો એને અટકાવ બે બતાશા કાયમ આ બહેનને મંદિરે જઈને મૂકવા અને એનાથી ઘણો બધો ફરક પડી જશે બુધના ઉપાય કરાવ ચંદ્ર નીચ છે ચક્કા ધર્મ એના એ કરાવ શુક્ર દસમા સ્થાન માં છે પાછું કઈ લવ મેરેજ નહીં થાય ધ્યાન રાખજો આ બેન માટે બહુ સરસ ઉપાય આપું છું એમને પોતાની જાતને કંટ્રોલ કરવાનો છે બેન અહીંયા અત્યારે જો આ બેનની ફાઇલ બી બનાવો તો તમારા માટે સારી અને શુક્રનો પર્સનલ ઉપાય આપું છું એમને સ્નાન કરતી વખતે પોતાનું ગુપ્તાંગ દહીંથી 43 દિવસ ધોવાનું ને પછી સ્નાન કરવાનું દહીં લઈને બેસવાનું દહીંથી પોતાનું ગુપ્તાંગ ધોવાનું અને પછી સ્નાન કરવા આ 43 દિવસનો ઉપાય થાય તો આ દીકરી માટે ઘણા બધા પ્લસ પોઈન્ટ શરૂ થાય સંતાન યોગ બહુ નબળો છે આ કુંડળીમાં બરાબર કેતુનો દોષ છે સંતાન મારી નજર એમની 99% નહીં થાય સિવાય બધી કિતાબ મહેરબાન થાય તો બરાબર આ ધ્યાન રાખ નીતે ચાલે છે બોલો શું બોલું ઉપાય કરાવવાના ભણતર માટે રાહુ ના ઉપાય ચાંદી ની વસ્તુ કરાવો ખાલી 4 દિવસ 4 જ દિવસ નાક પોચાવવાનો પછી ચાંદી નો તાર કાઢી નાખવાનો ચાંદી નો તાર સોની ને કેવું નાકમાં તાર નાખ્યા છે વાળી દેશે 4 દિવસ પછી ટેપ માં લેવાની તે પછી કાઢી નાખવાની 4 દિવસ પછી નાખો આર પાર પહોંચાવી નાખો હા આટલું કાર્ય કરાવી દે એટલે બધું ભણવામાં સરસ થઈ જશે જરૂરી છે કોઈ બી ડાબુ જમણું કોઈ બી ડાયન તો અત્યંતિક આવે છે તો બી જાય જરૂરી છે હે કરાવ પણ છે ભણાવટ કે નથી ભણાવટ નહીં ભણાવો તો નહીં કરાવો બાકી પ્રોબ્લેમ નથી આખી જિંદગી ટેન્શન આપે એવું ઓછું છે ને એ બહુ પ્રોપર છે કહેતો લઈ જઈએ ને કોઈ બી યાર કોઈ બી યાર ના કોઈ બી બાજુનું ના ચાલે વિના બેન દેસાઈ
અમે માન્ય નથી કરતા. કાચબો એટલે બુધ, બુધનું પ્રાણી થાય. જો તમે ગમે ત્યારે ગમે તે વસ્તુ પહેરી લો નહીં કરો, તમારો બુધ જો ખરાબ થાય તો તકલીફ આ બુદ્ધિ બગડે. એટલે બને ત્યાં સુધી આને દૂર રાખે. બંકિમ હકીકત તમારો જે પ્રશ્ન છે એનો જવાબ મેં 1.5 કલાક આપ્યો. માણસે શું કરવું જોઈએ જીવનમાં, કયા નિર્ણય લેવા જોઈએ, કઈ રીતના ડિસિઝન લઈને આગળ ચાલવું જોઈએ. મેં તમને કીધું ને આખા ઓલમાંથી 5 જ જણ જો આ માફી સક્સેસ એને બતાવે ને તો હું આનંદમાં છું, અને બીજું કઈ નથી. 3 સેમિનાર મેં ટેબલ કર્યા, પહેલા 500, પછી 300 ને પછી 200. પછી મને એવું કીધું, કહેવામાં આવ્યું કે સાહેબ અમે કેવી રીતના આવ્યા, અમારી પાસે પૈસા જ નથી, તમારે બી અમારી લાઈફમાં કંઈક કરવું. મેં ફ્રી કહ્યા, ફ્રીનો આ રિઝલ્ટ આવ્યું એમ. તમે 5:15 સેમિનાર અટેન્ડ કરો, એટલે જુઓ બદલાતી જિંદગી, તેમાં કયું અર્જન્ટ કામ આવ્યું કે ભાઈ આપણે જવું પડ્યું. કોઈ જરૂર ના જવાનું હતું ને, જીવન બદલવાનું બહારગામ જવાની જરૂર જ ક્યાં હતી આપણે? તમારી પાસે નિર્ણય લેવાની તાકાત જ નથી એટલે તકલીફ આવે છે. એનો કોઈ ઉપાય? બુધ કેતુ ને શુક્ર ભેગા છે, તમે તમારી જાતને જ નુકસાન પહોંચાડતા જાઓ છો ભાઈ. ઉપાય તો કુંડલી બતાવો, નાક પહોંચાડી લો, કરતા બુદ્ધિ ચાલુ થઈ જાય. સૂર્ય ને મંગળ ગુસ્સો ઓછો કરી નાખો, ગુસ્સો બહુ છે, ઘરવાળી ત્રાસી થશે તમારાથી. ગુસ્સો કરતો નથી છે છે, અહીંયા દેખાય તો ક્યાં છે ફાઈનલ. તમને ગુસ્સો નહીં આવે તો હું ધંધો છોડ દઉં, ગેરંટી આપે છે. ચંદ્ર બહાર મેં છે, વગર કામનું બોલો છો એવી છે જરૂર હોય ક્યાં બોલવાનું, વગર કામનું કામ બોલવાનું. મેં મારા એક્ઝામ્પલ આપ્યા ભાઈ, મારો પીરિયડ પૂરો છે એટલે બેસી ગયો, હવે તમે પૂછો તો એનો જવાબ આપો, પછી હું બોલ બોલ કરું તો એવું નહીં છે. પણ સામેના માણસને સમજો, એની પર ચાલો. તમારી કુંડળીમાં ખરેખર તમારી કુંડળી નાબાલિક છે, જરૂર છે. આ જે વસ્તુ છે ને એમાં તમારે ખાસ ધ્યાન આપવાનું છે. બુધ કેતુ ને શુક્ર, તમે તમારું કામ જાતે બગાડો છો, બરાબર. શુક્ર ને કેતુ એ એક અલગ છે, અને જો આમ જોવા જાવ ને તમારી કુંડળી નાબાલિક છે, એમાં બેઝમાં કોઈ ગ્રહ નથી સેન્ટરમાં, તો નાબાલિક એટલે તમે બી આમ તેમ આમ ડોલતા રહો છો, એક જગ્યા તો સ્થિર નથી થતા. પણ પ્રોપરલી કરો, હું મને એવું યાદ છે કદાચ તમારો અવાજ ને તમારો બેઝ હોય ને, તમે મને લગભગ 4th વાર કહ્યા ના કે આની આગળના સેમિનારમાં બી તમે ઓફિસે આવી ગયેલા છો એક વખત પાસ લેવા, પાસ લેવા ઓફિસે આવ્યો. આ વખતે બી આવી ગયા, આ વખતે મેં કદાચ તમારી સાથે બહુ સારી ચર્ચા કરી, ઓફિસે પાસ લેવા આવ્યો. તો પછી પાસ લેવાનો ત્યારે હવે એનો અમલ કરો. હવે એનો ઉપાય કોઈ વાત નહીં કરી, ઉપાયની વાત તો આવતી જ નથી. પણ ઉપાયમાં તમને કહું છું કે તમે હવે જે કંઈક કરવાનું છે એમાં ઉપાય કરો. જો સૌથી પહેલાં તો 96 કલાક નાગ વિંધાવો, બરાબર. ત્રીજા સ્થાનમાં શુક્ર છે અને કેતુની સાથે છે, શુક્ર કેતુ કદાચ ઘરવાળી તો થોડી સારી હશે. 9મા સ્થાનમાં રાહુ છે, કૂતરાને ખાવાનું ખવડાવો ડેલી, કાળા કૂતરાને, બરાબર, એનાથી કિસ્મત. 12મા સ્થાનનો ચંદ્ર છે, પાણીનો ઘૂંટડો પીને કામની શરૂઆત કરો, અને કોઈને બી કોઈ સાધુ બાવાને ખાવાનું આપવાનું બંધ કરો. પૈસો અપાય કાચું ઓના જ અપાય, રેડી ટુ ઈટ તમે આપશો એટલી તકલીફ તમને આમાં વધશે, બરાબર. એનું ધ્યાન રાખો. મંગળ અને સૂર્ય બે ભાઈઓ, તમે ભાઈ આ સંબંધ કેવા છે, બરાબર. દર મંગળવારે
એક મુઠ્ઠી ભર રેવડી માથા પરથી ઉવારીને નદીમાં પધરાવો, એનાથી તમને ફાયદો થશે. બરાબર? રીતાબેન, રીતાબેન દાડિયા, શ્રી હરિવદન ભાઈ ના માર્ગદર્શનમાં તેમણે પોતાના જીવનને ઘણું ખરું બદલી નાખ્યું છે અને આજે એમને અભિવાદિત કરવા માંગે છે. તો હરીશ આભાર. મિત્રો, અહીંયા આપને જણાવીશું કે સમય ઘણો કિંમતી છે અને સમયની મર્યાદાને આપણે ધ્યાનમાં લઈને કાર્યક્રમમાં વધીશું આગળ. તો જ્યારે અંતિમ ચરણ તરફ આપણે વધી ગયા છીએ મિત્રો, ત્યારે હરિવદનભાઈની જ પરમિશન લઈને એક ઉપાય આપું તમને. જે દોષ બાળકો ભણતા નથી, પિતૃ દોષ છે. તો તમને એક પ્રશ્ન છે નાનો સરખો. કબ્રસ્તાન અને સ્મશાનને તાળા હોય છે, હા કે ના? નથી હોતા ને? પણ આપણા ઘરને તાળા હોય છે. અમીર હોય કે ગરીબ હોય, દરવાજાને લોક હોય જ. આપણે એના ઘરે જવું હોય ને તો ફોન કરીને અપોઇન્ટમેન્ટ લેવી પડે કે અમે મળવા આવીએ છીએ, ઘરે છો ને? અને ઘણી વાર મોબાઈલ બહુ બેવફા કહેવાય કે હોય ઘરમાં જ ને કહે કે ના ભાઈ હું જરા બહાર છું તો આજે નહીં આવતા, આપણે કાલે મળીશું. મિત્રો, સ્મશાનને તાળા એટલા માટે નથી, કબ્રસ્તાનને તાળા એટલા માટે નથી, કારણ કે વ્યક્તિને જે દોષ નડે છે ને તે જીવતાનો જ નડે છે. જે નથી આ દુનિયામાં એનો દોષ નડવાનો જ નથી. અને દોષ એટલા માટે નડે છે કે આપણે નિંદા કરીએ છીએ, કોઈની મજાક કરીએ છીએ, કોઈને તકલીફ પહોંચાડીએ છીએ. ક્યાંક ને ક્યાંક આપણાથી એવું થઈ જાય છે ને જે બીજાને આંખમાં આંસુ લાવે છે, અને એટલા માટે દોષિત બનીએ છીએ આપણે લોકો. આ બહુ પ્રેક્ટિકલ વાત તમને કહું છું, એટલા માટે કે આ બધી વાતોનું તાત્પર્ય એ છે કે કર્મને સુધારો, સ્વમાં વિશ્વાસ રાખો, સકારાત્મક વિચારસરણી સાથે જીવો. ક્યાંક તમારાથી કંઈ એવું તો નથી થતું ને જે ન થવું જોઈએ, એ વિચારવા માટેની 5 મિનિટ તમારી જાતને આખો દિવસમાં તમે આપી દો. હું વિશ્વાસથી કહી શકું છું કે લાલ કિતાબના ઉપાય તમને સાયન્ટિફિક રીઝન સાથે મળે છે. એનું કારણ આ છે કે ક્યાંક ને ક્યાંક આ બધી વાત સાથે વિજ્ઞાન જોડાયેલું છે. અને હું આશા રાખીશ કે તમે આ ઉપાયોને અપનાવશો અને સાથે સાથે એક વહેમ અને શંકા કુશંકાઓના વાદળમાંથી પોતાની જાતને કાઢવાની કોશિશ કરશો. એટલો ભરોસો હું મારા તરફથી, તમારા તરફથી હરિવદનભાઈને પણ આપી શકું ને હરિવદનભાઈ તરફથી હું તમને આપી શકું કે 110% ભાગ્ય બદલાશે. તમે બધા આવ્યા, બધાયરા, સાંભળો મને આટલા પ્રેમથી. પણ આગળ જીવનમાં જે મેં કીધું એમ થોડું નિર્ણય લેવાની શક્તિને અપ કરો, એને બહુ ધ્યાન આપીને એની પર અમલ કરો અને જીવનને સફળ બનાવો એવી મારી શુભેચ્છા. એની સાથે આપણે અહીંયા વિરામ લઈએ. નમસ્તે. હા, હવે બીજી એક વસ્તુ મારે કહેવી છે. આજનું આ સેમિનાર લગભગ મારો સુરતનો છેલ્લો સેમિનાર હશે. આના પછી સુરતમાં હું સેમિનાર કદાચ નહીં કરું. મિત્રો, આપને આ જાણીને કદાચ અચંબિત પણ થયા હશો કે આવું કેમ, પણ આ છેલ્લો સેમિનાર છે અને એવું કહી શકાય કે એક ભૂમિયાની, એક માર્ગદર્શનની જરૂરિયાત આપણે બધાને છે. અને એ વ્યક્તિ જ્યારે, અને ટોળું તો ના કહી શકાય, પણ કે આપણા જેવા જેને એક આશા જોઈએ છે એ વ્યક્તિઓથી દૂર થવાની વાત કરતી હોય ત્યારે આપણા માટે એક વિચાર માંગેલો એવો પ્રશ્ન છે. તો એ પહેલા કે સુરતમાં સેમિનાર બંધ થઈ જાય અને
કદાચ અંકલ નું કઈક ફ્યુચર પ્લાન એમના તરફ એ આગળ વધી જાય. હું આશા રાખીશ કે આપ બને એટલા સરળતાથી બને એટલી ઉતાવળથી તમારા પ્રશ્નોનું નિરાકરણ મેળવી લેશો. શું ખબર કે નેક્સ્ટ ટાઈમ આપણે લોકો બધા ફરી મળીશું કે નહીં મળીશું આ જગ્યા પર. બટ લાલ કિતાબ અને શ્રી હરિવર્ધનભાઈ આપની સાથે હંમેશા રહેશે એ અભ્યર્થના સાથે વિરામ લઈશું અહીં. નમસ્કાર. હું સુરતમાં જ છું. ગાઈડન્સ તમને બધાને મળતું રહેશે. પણ સેમિનાર અત્યારે મારું મને કહીશ કે હવે આના પછીના સેમિનાર્સ હું કદાચ આઉટ ઓફ સુરત કરું કે આઉટ ઓફ સ્ટેટ કરું. પણ સુરતમાં હવે અહીંયા મારું આ છેલ્લો સેમિનાર હોઈ શકે બધાનો આગ્રહ છે ને કંઈક હશે તો વિચારીશું એમાં. પણ અત્યારે મારું મને એમ કહીશ કે અહીંયા આટલું એનફ છે મારા માટે. બરાબર. એ પછી અતિરેક થાય તો એ વસ્તુ જુદી દિશામાં ચાલી જશે. એટલા માટે આ નિર્ણય મેં અત્યારે લીધેલો છે. મારા મનમાં જે ભાવના હતી મેં તમારી સામે વ્યક્ત કરી છે. પણ ગાઈડન્સ તમને મારું મળતું જ રહેશે જીવનમાં. ક્યારે કોઈ જગ્યા પર કોઈ બી તકલીફ હોય મોસ્ટ વેલકમ. બધાને હું એનાથી પૂરેપૂરું મારા દિલથી તમને બધાને ગાઈડન્સ આપીશ. નમસ્તે. એક મિનિટ.